લોકડાઉનમાં સિનોર તાલુકાના દિવેર ગામમાં બહારથી આવેલા 7 વ્યક્તિઓને ગ્રામ પંચાયત દ્વારા નોટિસ પાઠવવામાં આવતા તમામ સ્વૈચ્છિક રીતે પોતાના ગામે પરત ફર્યા. સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણને લઈને લોકડાઉન જાહેર કરાયું છે, જેને લઈને ગરીબ મધ્યમ વર્ગ સહિતના સક્ષમ લોકો કોરોનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે સિનોર તાલુકાના દિવેર ગામના ઘણા પરિવારો જે હાલમાં વડોદરા શહેરમાં વસવાટ કરે છે, પરંતુ કોરોનાના વાયરસના કારણે જે તે શહેરમાં કાળો કેર વર્તાવે, જેને લઈને શહેરીજનોને ભારે ડર ફેલાઈ ગયો હતો, ત્યારે દિવેર ગામમાં લોકડાઉન દરમિયાન આવેલા બહારના 7 વ્યક્તિઓને ગ્રામ પંચાયત દિવેર દ્વારા નોટિસ પાઠવીને જે તે વ્યક્તિઓને પોતાના ઘરે પરત ફરવા જણાવ્યું હતું, જેથી દિવેર ગામમાં આવેલા 7 વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરે પરત જતા રહ્યા હોવાની વાત તલાટી કમ મંત્રી દિવેરના હોય જણાવી રહ્યા છે. તેમજ લોકડાઉન દરમિયાન દિવેર ગામમાં કોઈપણ પ્રકારની બહારની વ્યક્તિ ગામમાં પ્રવેશે નહીં તેની તકેદારી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આપણા પંચાયતમાંથી કોઈ નોટિસ મળ્યું છે? એના અનુસંધાનમાં મળેલી હતી. કોરોના વાયરસના અનુસંધાનમાં મળેલી હતી. તમારા ઘેર કોઈ ગેસ્ટ આવેલા હતા? ના, અમારા માસી હતા, 10-12 દિવસથી આવેલા હતા. તો પંચાયત દ્વારા અમને નોટિસ આપવામાં આવે તો અમે તે દિવસે સાંજે અમે ત્યાં એમની સ્થાન પર મોકલી આપ્યા. નોટિસ બતાવો. હા, નોટિસ અમને મળી. શું કહેવું? સરપંચ દ્વારા અને પંચાયત દ્વારા બરાબર, એટલે તેઓ જે બહાર થી આવેલા હતા, જેમને જેમને નોટિસ આપેલી છે એ બધા એમના સ્વેચ્છાએ જ પાલન કરી પંચાયત ના નિયમ નું અને નીકળી ગયેલ છે. એમની માહિતી મેળવવામાં આવે છે, જેમ જેમ માહિતી મળે છે એમ એમ એ લોકોને ગામની સુરક્ષા માટે એમને એમના મૂળ સ્થળે પાછા મોકલવાના છે.